चलो नमस्कार विद्यार्थी मित्रों, आपणे आवी गया छे WH प्रश्नार्थ वाक्य रचनामां। के पहला पीरियड में आपणे WH प्रश्नार्थ वाक्य रचना समझता था, एमां थोड़ा आपणे जो वधारे उदाहरण समझवाना छे। पहेलुं छे मिस्टर पटेल गोज टू हिज शॉप एट 9 AM। तो मिस्टर पटेल एना माटे शेनाथी बनशे? तो करता थई गयो, तो केनाथी बने? वु थी। पछी गो नुं गोज पाछळ बधुं एमनी रहेशे। આપણે શું ધ્યાન રાખવાનું? કરતા અથવા સર્વનામની જગ્યાએ હું, બીજું બધું એમને રાખવાનું છે, બરાબર? અને ક્રિયાપદમાં ધ્યાન રાખવાનું, એસ અથવા ઈએસ વાળું જોઈએ, આ ત્રીજો પુરુષ એકવચન છે તો એસ ઈએસ વાળું જોઈએ, જો ન હોય તો આપણે ધ્યાન રાખવાનું થશે। હુ ગોઝ ટુ હી શોપ 8:09 AM। 9 વાગ્યે દુકાને કોણ જાય છે? એના પછી હિઝ શોપ, તો ક્યાં કહેવાય? સ્થળ થઈ ગયું, વેર, કે મિસ્ટર પટેલ 9 વાગ્યે ક્યાં જાય છે? તો હિઝ શોપ કેનાથી આવશે? વેર થી। તો વેર પછી શું આવશે? ડઝ, બરાબર? મિસ્ટર પટેલ એટલે શું આવે? ત્રીજો પુરુષ એકવચન, તો ડઝ। વેર ડઝ મિસ્ટર પટેલ ગોઝનું થાય છે? ગો, બરાબર? ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ વેર થી હોય ત્યારે, એટ 9 AM છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ, બરાબર? એના પછી એટ 9 AM તો સમય થઈ ગયો, તો સમય માટે શું આવશે? વેન, તો વેન ડઝ, પછી કરતા કોણ છે? મિસ્ટર પટેલ, પછી વેન ડઝ મિસ્ટર પટેલ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર? વાક્ય રચના પ્રમાણે ગો ટુ હિઝ શોપ એટ 9 PM શું છે આપણો જવાબ? છે તો ત્યાં કશું કરવાનું રહેશે નહીં, બરાબર? તો આ પ્રમાણે વાક્ય બનાવવાના છે। ચાલો એના પછી આપણે લઈ લઈએ The train reaches Vadodara at 10 AM। The train reaches Vadodara at 10 AM। તો the train Vadodara at 10 AM, બરાબર? તો આના માટે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે। પેલું છે ટ્રેન, તો શું કહેવાય? કરતા કહેવાય, એના માટે શું આવશે? હુ, પાછળ બધું એમને, રીચીસ એટલે પહોંચવું, ટ્રેન 10 વાગ્યે વડોદરા પહોંચે છે, પાછળ બધું એમને, બરાબર? તો ટ્રેન રીચીસ વડોદરા એટ 10 AM છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ, બરાબર? હવે એના પછી છે વડોદરા, તો વડોદરા એટલે શું કહેવાય? ક્યાં, બરાબર? તો શું થઈ ગયું? સ્થળ। તો પ્રશ્ન કેનાથી પૂછાય? વેર, વેર પછી ડઝ, પછી કરતા કોણ છે? ધ ટ્રેન। વેર ડઝ ધ ટ્રેન રીચ, હવે વડોદરા આપણો જવાબ છે, બરાબર? તો એ લખવાનું નહીં થાય, એના પછી એટ 10 AM છેલ્લે પ્રશ્નાર્થ। પછી છે એટ 10 AM, તો ક્યાં, એ સોરી એટ 10 AM એટલે શું થઈ ગયો? સમય થઈ ગયો, તો કેનાથી આવશે? વેન થી। તો વેન પછી ડઝ, પછી કરતા કોણ છે? ધ ટ્રેન। વેન ડઝ ધ ટ્રેન રીચીસ નું શું થઈ જાય છે? મૂળ રૂપ રીચ વડોદરા। When does the train reach Vadodara? ટ્રેન વડોદરા ક્યારે પહોંચે છે, બરાબર? ક્યારે એટલે સમય થઈ ગયો, એટ 10 AM એટલે એના પછી છે મયંકભાઈ હેઝ અ 2 cars,
મયંક ભાઈ પાસે બે ગાડીઓ છે બરાબર તો મયંક ભાઈ અને ટુ કાર્સ એના માટે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો કર્તા કોણ છે મયંક ભાઈ એના માટે શું આવે વુ બરાબર ક્રિયાપદ નું હેઝ નું હેઝ વુ હેઝ અ ટુ કાર છેલે પ્રશ્ન બરાબર હવે ટુ કાર માટે તો આપણે શું કહેવાય મયંક ભાઈ પાસે શું છે બરાબર તો વોટ થી પ્રશ્ન આવે તો વોટ પછી ડઝ મયંક ભાઈ એક વચન છે વોટ ડઝ મયંક ભાઈ હેઝ નું થઈ જાય હેવ બરાબર ડઝ આવે એટલે હેવ થઈ જાય તો આ પ્રમાણે આપણે વાક્ય સમજા બરાબર બે મિનિટ માટે જોઈ લો પછી આગળ આપણે બીજા વાક્યનો અભ્યાસ કરીએ ચાલો મિત્રો આગળ હવે આપણે એવા વાક્યનો અભ્યાસ કરીશું કે જે તમને WS થી પ્રશ્ન આપેલા હશે અને એના જવાબ શું કરવાના છે આપણે વિધાન વાક્યમાં લખવાના છે બરાબર ચાલો એવા વાક્ય જોઈએ થોડાક આપણે ચાલો એક વાક્ય છે વેર ડઝ આનંદ ગો વેર ડઝ આનંદ ગો ટુ સ્કૂલ વેર ડઝ આનંદ ગો ટુ સ્કૂલ બરાબર વેર ડઝ આનંદ ગો તો આનંદ ગો તો પ્રશ્ન કેનાથી પૂછાણો વેર થી તો જવાબ શું આવે કોઈ પણ સ્થળ હોય બરાબર તો સ્થળ શું છે ટુ સ્કૂલ તો ચાલો એનો આપણે જવાબ લખીએ તો હંમેશા જવાબ કેમાં આવે વિધાન વાક્ય રચના આપણે યાદ રાખવાની બરાબર તો વિધાન વાક્ય રચના શીખી ગયા પહેલા શું આવશે કરતા આનંદ બરાબર પછી ક્રિયાપદ તો ક્રિયાપદ કયું છે ગો પણ ત્રીજો પુરુષ એક વચન છે તો ગો નું થઈ જશે ગોસ પછી અન્ય શબ્દ તો કયા છે આનંદ ગોસ ટુ સ્કૂલ આ આપણા અન્ય શબ્દો છે આનંદ ગોસ ટુ સ્કૂલ આનંદ સ્કૂલે જાય છે ચાલો એના પછી આવા વાક્ય થોડાક શીખીએ આપણે વો teaches us maths છેલ્લે પ્રશ્નાર્થ છે અહીંયા છે મિસ પટેલ મિસ પટેલ ટીચીસ અસ મેથ્સ તો પહેલા શરૂઆત ક્યાંથી થાય કરતાથી તો કરતા કોણ છે મિસ પટેલ તો મિસ પટેલ પછી કરતા પછી ક્રિયાપદ ક્રિયાપદ કયું છે ટીચીસ તો ટીચીસ અસ મેથ્સ મિસ પટેલ અમને મેથ્સ શીખવે છે બરાબર ચાલો એના પછી વોટ ડઝ કેતકી મેથ્સ વોટ ડઝ કેતકી મેથ અહીંયા છે
डॉल्स। व्हाट डज केतकी मेक, केतकी शू बनावे छे, तो शू छे डॉल्स એટલે ટિંગલિયો, તો કરતા કોણ છે કેતકી, બરાબર પહેલા કરતા, તો કેતકી પછી મેક, તો એનું થશે મેક્સ, બરાબર પાછળ એસ ઈ એસ, કેતકી મેક્સ ડોલ્સ, અને આ શબ્દમાં શું છે ઢીંગલ્યો, તો કેતકી મેક્સ ડોલ્સ। ચાલો એના પછી વાક્ય છે વેર ડઝ સુનિલ પ્લે, છે ઇન ધ ગાર્ડન, વેર ડઝ સુનિલ પ્લે ઇન ધ ગાર્ડન, તો પેલા શું આવશે કરતા, તો કરતા કોણ છે સુનિલ, પછી ક્રિયાપદ પ્લે, પ્લે નું થાય પ્લેઝ, સુનિલ પ્લેઝ ઇન ધ ગાર્ડન, સુનિલ બગીચામાં રમે છે। ચાલો એના પછી હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે, જવાબ છે ટુ, હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે, તો આપણે શરૂઆત કરીએ કરતાથી, કરતા કોણ છે યુ, બરાબર, તો યુ થી પ્રશ્ન પૂછો તેનો જવાબ કેમાં આવે આઈ માં, તો યુ નું થઈ જાય આઈ, આઈ ક્રિયાપદ શું છે ઈટ, તો ઈટ નું ઈટ જ રહે, બરાબર આઈ છે તો આઈ ઈટ, પછી અન્ય શબ્દમાં શું આવશે ટુ એપલ્સ, આઈ ઈટ ટુ એપલ્સ એવરી ડે, દરરોજ બે સફરજન ખાઉં છું। ચાલો વાક્ય જોઈ લો એક મિનિટ માટે, પછી આવા આપણે બીજા વાક્યો સમજીએ। ચાલો આપણે આગળ વાક્ય જોઈએ બીજા, હજુ આવા ચાલો એના પછી વાક્ય છે વેન ડુ કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ, વેન ડુ કૃષ્ણ એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock, 5 વાગ્યે, બરાબર, તો વેન ડુ કૃષ્ણ એન્ડ રામ રીચ હોમ, તો કે એટ 5 o'clock, 5 વાગ્યે, તો એની શરૂઆત કરીએ તો શું થાય કરતા છે, કરતા કોણ છે કૃષ્ણ એન્ડ રામ, કૃષ્ણા એન્ડ રામ, ક્રિયાપદ રીચ, તો બે નામ છે ક્રિયાપદ શું આવશે એ જ આવશે કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock, કૃષ્ણા અને રામ 5 વાગ્યે ઘરે પહોંચે છે। ચાલો એના પછી વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક, તો છે સ્ટોરીઝ, બાળકોને શું ગમે છે, તો વાર્તાઓ, તો પેલા શું આવશે કરતા, તો કરતા કોણ છે ધ ચિલ્ડ્રન,
चिल्ड्रन लाइक नु थसे लाइक्स तो चिल्ड्रन लाइक्स सॉरी तो चिल्ड्रन એટલે શું થઈ ગયું બહુવચન તો શું આવશે મૂળ રૂપ જ તો चिल्ड्रन लाइक સ્ટોરીઝ બાળકોને વાર્તાઓ ગમે છે ચાલો એના પછી Which lesson does the teacher read? The third. Which lesson the teacher read? तो छे the third बराबर तो शुरुआत क्या ना थी था से the teacher थी करता थी तो the teacher read नू था से reads बराबर त्रिजो पुरुष एक वचन तो क्या बंदे सु लागे s तो teacher reads the third lesson the teacher reads the third lesson चलो एना पसी What does Bharat learn? तो वो जवाब छे English. Bharat શું શીખે છે? तो કરતા પહેલા કરતા કોણ? Bharat. તો ક્રિયાપદ શું છે? Learn. Learn નો થશે learns. Bharat learns English. तो समझाना वाक्य आ प्रमाणे आपणे वाक्य જોઈ લો આના પછી આપણે વિધાન વાક્યમાંથી કઈ રીતે પ્રશ્ન આવે અને કઈ રીતે નકાર બનાવવા તે સમજવાનું છે તો 2 મિનિટ માટે જોઈ લો तो चलो એના પછી આગળ હવે આપણે જોઈએ થોડો तो आपेल वाक्य ना नकार अने प्रश्नार्थ वाक्य बनाओ आपेल वाक्य ना नकार अने प्रश्नार्थ वाक्य बनाओ तो के जे वाक्य आप्यु एनु शुं करवानुं छे आपणे नकार અને પ્રશ્નાર્થ બનાવવાનું છે ચાલો તો આપણે એક વાક્ય લઈએ અહીંયા અનિલ વર્ક્સ ઇન એ સ્કૂલ અનિલ વર્ક્સ ઇન એ સ્કૂલ તો આ વાક્ય આપણે આપ્યું એનું શું કરવાનું છે આપણે આ વાક્ય છે વિધાન એનું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને બધાની વાક્ય રચના સમજવાની છે તો જો આ વાક્ય થઈ ગયું વિધાન તો વિધાનની વાક્ય રચના શું પહેલા શું આવશે કર્તા કર્તા પછી ક્રિયાપદ ક્રિયાપદ પછી અન્ય શબ્દ બરાબર તો આ શું થઈ ગઈ હકારની વાક્ય રચના અથવા વિધાનની બરાબર હવે આનું આપણે નકાર કરવું હોય તો કર્તા કોણ છે અનિલ અનિલ પછી શું આવશે ડુ નોટ અથવા ડઝ નોટ તો અનિલ છે તો ડઝ નોટ અથવા ડઝન્ટ લખો તો પણ ચાલે બરાબર કે ડઝ નોટ આપેલું હોય તો એનું ટૂંકું શું થઈ જાય ડઝન્ટ ને ડુ નોટ આપેલું હોય
तो एनु टुकु से जाए डोंट बराबर अनिल डज नॉट पर तू भी कयो छे सॉरी क्रियापद कयो वर्क तो क्रियापद नु हमेशा मूल रूप थे जाए बराबर नकार वाक्य मारतो प्रश्नार्थ में शू થઈ જાય मूल रूप तो अनिल डज नॉट वर्क इन ए स्कूल अनिल स्कूल मा काम करतो नथी एना पछी लईए प्रश्नार्थ तो प्रश्नार्थ कई रीते बनशे तो डज क्या આવી જાય આગળ डज પછી કરતા કરતા કોણ છે અનિલ ડઝ અનિલ ક્રિયાપદ નું મૂળ રૂપ વર્ક ઇન એ સ્કૂલ છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર અનિલ સ્કૂલ માં કામ કરે છે બરાબર તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે ચાલો એના પછી હજુ એક વાક્ય છે ધે પ્લે In the garden. They play in the garden. તેઓ બગીચામાં રમે છે. તો એનું આપણે શું બનાવીએ પહેલા? આવિધાન વાક્ય થઈ ગયું બરાબર? એનું નકાર બનાવીએ. આ વખતે આપણે વાક્ય એટલે સમજી લઈએ બરાબર? લખીને કે કઈ રીતે થાય? તો નકાર કેવી રીતે થાય? ધે પછી ડુ નોટ અથવા ડઝ નોટ. તો ધે સાથે શું આવે? ડુ નોટ. અથવા ડોન્ટ લખો તો એ ચાલે. ધે ડુ નોટ play in the garden બરાબર તો વાક્ય રચના શું થઈ જાય પહેલા શું આવે કરતા અથવા સર્વનામ કેવી બરાબર પછી do not અથવા does not હોય તો does not પછી ક્રિયાપદ નું હંમેશા મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ બરાબર તો આ નકાર હવે પ્રશ્નાર્થ જોઈ લઈએ આપણે તો પ્રશ્નાર્થમાં શું થાય ડુ ડઝ આગળ લાવવાનું બરાબર તો ડુ ડઝ આગળ લાવો તો ડુ આગળ આવે ડુ ધે છે એટલે ડુ આવે પછી કરતા ક્રિયાપદ નું મૂળ રૂપ ડુ ધે પ્લે In the garden. છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર તેની વાક્ય રચના શું થઈ જાય પહેલા ડુ અથવા ડઝ હોય તો ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ છેલ્લે શું આવશે પ્રશ્ન તો એની શું થઈ જાય વાક્ય રચના તો બે મિનિટ માટે જોઈ લો પછી આપણે આગળ બીજા વાક્યનો અભ્યાસ કરીએ ચાલો આગળ હવે આગળ વાક્ય લખું છું એના આપણે નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના છે હવે એક વાક્ય છે ધ બોયઝ પ્લે ફૂટબોલ બરાબર ધ બોયઝ પ્લે ફૂટબોલ તો વિધાન થઈ ગયું તો આનું શું કરવાનું પહેલા નકાર તો નકાર કઈ રીતે આવે એની વાક્ય રચના ધ બોયઝ પછી ડુ નોટ અથવા ડઝ નોટ ધ બોયઝ શું થઈ ગયું બહુવચન તો શું આવશે ડુ નોટ અથવા ડોન્ટ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લે ફૂટબોલ ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ પછી આવશે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થમાં શું આવશે પહેલા કરતા ધ બોયઝ
बराबर सॉरी प्रश्नार्थ छे तो શું આવશે પહેલા do does આગળ આવશે બરાબર તો the boy છે તો શું આવશે do પછી કરતા the boys ક્રિયાપદ play football છેલે શું આવશે પ્રશ્નાર્થ બરાબર ચાલો એના પછી Mitali washes clothes every day. Mitali daroj kapdao dhove chhe. Barabar? To enu nakar shu thase? Pehla karta Mitali thase doesn't athwa does not. બરાબર નકાર છે તો મિતાલી ડઝન્ટ ક્રિયાપદનું મૂળ રૂપ વોશ નું વોશ મિતાલી ડઝન્ટ વોશ ક્લોથ્સ એવરી ડે એટલે શું આવશે પૂર્ણવિરામ હવે એનું પ્રશ્નાર્થ બનાવીએ તો કઈ રીતે બને તો ડુ ડઝ આગળ આવે બરાબર તો મિતાલી એટલે ડઝ ઇસ કરતા કોણ છે મિતાલી Does Mitali wash his clothes? Wash. Does Mitali wash clothes every day? Mitali dar roj kapda dhove chhe. Barabar? To aa pramane apde vakya banavana chhe. Chalo agad vakya lai laiye haju e bia tran. ચાલો એના પછી છે He goes to the river bank ત્યાં પછી go he goes to the river bank બરાબર તો એનું આપણે નકાર કરીએ તો નકાર શું થશે he પછી ડઝન્ટ પછી કરતા ગો નું થાય ગોઝ નું થશે ગોઝ મૂળ રૂપ હી ડઝન્ટ ગો ટુ ધ રિવર બેંક બરાબર તેઓ નદી કિનારે જતા નથી હવે એલું પ્રશ્નાર્થ બનાવીએ આપણે તો શું થશે પહેલા ડુ ડઝ આગળ તો હી છે તો આગળ શું આવશે ડઝ પછી હી બરાબર ડઝ હી ગો ટુ ધ રિવર બેંક છેલે શું આવશે પ્રશ્નાર્થ બરાબર તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે ચાલો એના પછી એક વાક્ય જોઈ લઈએ હજુ આપણે અતુલ ફ્લાઈઝ કાઇટ્સ ક્રિયાપદ છે ફ્લાય અતુલ ફ્લાઈઝ કાઇટ્સ અતુલ પતંગ ચગાવે છે બરાબર વિધાન વાક્ય છે જેનો નકાર બનાવીએ આપણે તો શું થશે પહેલા કરતા તો અતુલ પછી ડઝન પછી ક્રિયાપદનું મૂળ રૂપ ફ્લાઈઝ નું થશે ફ્લાય પછી આવશે કાઇટ્સ છેલ્લે પૂર્ણવિરામ ચાલો એના પછી આનું આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો પહેલા શું આવે પ્રશ્નાર્થમાં ડઝ બરાબર અતુલ છે તો ડઝ પછી કરતા છે અતુલ ડઝ અતુલ ક્રિયાપદનું મૂળ રૂપ ફ્લાય પછી શું આવશે કાઇટ્સ અતુલ પતંગો ચગાવે છે તો આ પ્રમાણે આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે બરાબર આગળના પીરિયડમાં આપણે આગળ વધારે બીજું સમજીશું